દૂધ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે ઠંડુ થઈ ત્યાં સુધી આપણે કોફીનો જે ઝાક છે એ બનાવી લેશું એના માટે આપણે આ કોફી લીધેલી છે તમે કોફી કોઈ પણ કંપનીની તમે લઈ શકો છો કોફી મેં છ ચમચી લીધેલી છે તમે તમારા હિસાબ પ્રમાણે જજી થોડી કરી શકો છો હવે આપણે ખાંડ લેશું ખાંડ આપણે આઠ ચમચી ઉમેરીશું ખાંડ તમે તમારા હિસાબ પ્રમાણે જ થોડી લઈ શકો છો હવે એકવાર આપણે સરસ રીતે મિક્સ કરી દેવું અને આપણે મિક્સર જારમાં પેલા પાણી ઉમેર્યા વગર જ એકવાર ક્રશ કરી લેશું આવી જ રીતના આપણે પાવડર ફોર્મમાં આપણે પહેલાં ક્રશ કરી લેવાનું છે એમાં આપણે આઈસના ત્રણ ટુકડા ઉમેરીશું અને પાછું આપણે એકવાર ક્રશ કરી લેશું આ કોફીને બનતા આપણે એવા પાંચથી દસ મિનિટમાં સરસ રીતે બની જાય છે તમે જોઈ શકો છો કોફીનો ઝાક આપણે સરસ રીતે તૈયાર થઈ ગયો છે પાછું એકવાર આપણે જારમાં બે થી ત્રણ મિનિટ આપણે મિક્સર પાસું સરસ રીતે આપણે ક્રશ કરી લેશું પાછા આપણે બે થી ત્રણ ટુકડા બળફ નાખી અને પાછું એકવાર ક્રશ કરી લેશું

અને આપણે જ્યારે પણ આપણને મન થાય ત્યારે આપણે કોફી બનાવીને પી શકીએ એવી અને આપણે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ એવી રીતના ઢાંકણ ઢાંકી અને આપણે ફ્રીજમાં મૂકી દઈશું કપમાં આપણે એક ચમચી કોફી ઉમેરીશું સરસ રીતે બધી સાઈડ આપણે કોફી લગાવી દઈશું હવે જે આપણે દૂધ ગરમ કર્યું હતું એ ઉમેરીશું દૂધ આપણે આવી રીતના ઉમેરવાનું છે જેથી કરી દૂધના જે થોડાક બબલ્સ હોય હવે પાછો આપણે એકવાર કોફી થી લેયર કરીશું આવી જ રીતના આપણે ગ્લાસમાં બધી કોફી આપણે લગાવી દેસુ કપની અંદર આપણે સરસ રીતે કોફીનો ચક લગાવી દીધો છે હવે આપણે બીજો કપ લેશું એની અંદર પણ આપણે એક ચમચી કોફી ઉમેરીશું હવે આપણે દૂધ ઉમેરીશું પાછું એકવાર થોડુંક ઉમેરીશું દૂધ આને પણ આપણે કોફી ગાર્નિશિંગ કરીશું એક ચમચી આપણે જે દૂધ હોય એનું આપણે ઝાક હોય એ લીધેલો છે એને આપણે ગાર્નિશિંગ કરીશું કોફી પાવડર લીધેલો છે એ આપણે આવી રીતના લગાવી દેસુ ચોકલેટ સિરપથી ને આપણે ડિઝાઇન બનાવીશું કોફીમાં તમને કોઈ પણ ડિઝાઇન પસંદ હોય એ તમે બનાવી શકો છો આ મેં એક સ્ટીક લીધી છે એના મદદથી મેં ડિઝાઇન કરી કરી છે પાછું એક વાર આપણે કોફી થી ગાર્નિશિંગ કરીશું કોફીની ની જગ્યાએ તમે ચોકલેટ કોકો પાવડર આવે એનો પણ ઉપયોગ કરી શકો છો મેં ચોકલેટ સિરપ લીધીશી એથી આપણે સરસ સરસ ડિઝાઇન પાડી લેશું હવે આપણે એક બીજો કપ લીધો છે એમાં પણ આપણે સરસ એક ડિઝાઇન બનાવીશું મેં ચોકલેટ સિરપ એક પાઇપિંગ બેગ હોય એમાં અમે ભરી લીધી છે અને જગ્યાએ ડેરી મિલ્ક ચોકલેટ હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક સ્ટીક ની મદદ થી ને આપણે આવી રીતના ડિઝાઇન પાડી લેશું પેલા આપણે અંદરની ની સાઈડ લેશું પછી પાછું એક વાર આપણે અંદરની સાઈડથી આપણે સ્ટીકને બહારની સાઈડ લેશું આવી જ રીતના આપણે બધી ડિઝાઇન કરી લેવાની છે આપણી આ કોફી સરસ રીતે બની ગઈ છે કેપેચીનું